नमस्ते विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में हूँ रामी कृपा आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। आप धोरण चार आसपास है विषय में पाठ है 18 गाम गामना पाणी, तो आप जो एम घना प्रश्न हज लखवा बाकी रहा है जे आप जे पूरा करीशू। વાસણો અથવા માટલા અને ડોયા કેટલી વાર સાફ કરાય છે? તેને કોણ સાફ કરે છે? તેમાં લખું કે અમારી શાળામાં વાસણો અથવા માટલા અને ડોયા દિવસમાં એકવાર અમારા પટ્ટાવાળા બહેન સાફ કરે છે, તમારી શાળામાં કેટલા બાળકો છે? કેટલા બાળકો છે? કેટલા નળ માટલા અથવા હેન્ડપંપ છે? તે બાળકો માટે પૂરતા છે? અમારી શાળામાં કુલ 300 બાળકો છે, અભ્યાસ કરે છે, તેમના માટે 10 નળ અને 2 માટલા શિક્ષકો માટે વપરાય છે, ઘણા બાળકો ઘેરથી પાણીની બોટલ લાવે છે, ઘણા
માટે સુવિધા પૂરતા પ્રમાણમાં છે। पानी नजीकनी जगह कोण साफ करे छे। पानी नजीकनी जगह स्वीपर साफ करे छे। नीचे ढोळायेलू पाणी क्या जाय छे। नीचे ढोळायेलू पाणी मुख्य गटर में जाय छे। આગળ તમને અહીંયા જૂથ આપેલા છે, જૂથ બે કરીને આપ્યું છે। હવે એમાં જો અહીંયા કીધું છે કે અવલોકન કરો કે બોક્સમાં સાચાની નિશાની કરે છે। તમારી શાળામાં શૌચાલયની શી વ્યવસ્થા છે, બાંધેલું શૌચાલય છે કે ખુલ્લું, બરાબર। તો અહીંયા તમારે પૂરવાનું છે। તો શું છે પહેલો પ્રશ્ન, તમારી શાળામાં શૌચાલયની શી વ્યવસ્થા છે। તો તમે જવાબ લખી શકો છો, બાંધેલું શૌચાલય ખુલ્લી જગ્યામાં। તમે જ્યાં હોય ત્યાં જે સાચું છે તેમાં તમે કરી શકો કે બાંધેલું શૌચાલય છે તેમાં તમે ખરું કરો। પછી શું કીધું છે, કેટલા શૌચાલય છે। તો તમે અહીંયા ચોરસમાં લખી શકો છો કેટલા શૌચાલય છે। તો એક હોય તો એક છે, બે હોય તો બે છે, એવી રીતે લખી શકો કે જેટલા હોય એટલા। તો આપણે અહીંયા લખી શકીએ કે કેટલા શૌચાલય છે, આઠ। પછી છે ત્રીજું, છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય છે।
हाँ के ना, तो तमे अहीं चौरस करी ने लखी शको छो के छोकरा ने छोकरो माटे अलग शौचालय छे, तो के हाँ बराबर। अथवा अहीं कही शको छो हाँ। पछी चौथो प्रश्न छे, शौचालय में पानी आवे छे, तो तमे अहीं जवाब आपी शको छो हाँ ना। तो हाँ, आगळ पाणी क्यांथी आवे छे? તમે લખી શકો નળ દ્વારા, ટાંકીમાંથી, ઘરેથી લાવવામાં આવે છે। તમે અહીંયા લખી શકો છો લખી શકો છો ના ના અને ના, તો જે જવાબ સાચો હોય એમાં તમે કરી શકો। તો તમે ક્યાંથી લાવો છો? તો આપણે શેમાંથી? ન દ્વારા અહીં કે લઈએ છીએ, બરાબર। પછી શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે? શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધોવો છો? હા। પછી છે, કોઈ નળ લીક થતા ટપકતો હોય એવો છે? કોઈ નળ લીક થતા ટપકતો હોય તેવો છે? હા અથવા ના? તો શું આવશે? ના। પછી શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે? હા અથવા ના? તો જે જવાબ સાચો હોય એમાં તમે ખરું કરી શકો છો। અચ્છા, તમારે લખવાનું તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે એ તમારે જાતે લખીનાવાનું, પછી છોકરાઓ અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે। હજુ જો નળ હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે, પાણી ક્યાંથી લાવવામાં આવે છે અને આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે? તો તમે લખી શકો છો કે આ જગ્યાને કોણ સ્વચ્છ રાખે છે, તો કે શૌચાલયની જગ્યા છે એને કોણ સ્વચ્છ રાખે છે, તો સ્વીપર સ્વચ્છ રાખે છે। અને જો ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે? સ્વીપર મૂકે છે। પછી આગળના બીજા જે નીચેના ત્રણ પ્રશ્ન છે એ હું તમને લખાવી દઉં છું।
शौचालय स्वच्छ राखवा तेनी नियमित सफाई करवी जोईए। પૂરતું પાણી નાખીએ નાખીને એસિડથી સાફ કરવું જોઈએ। પછી આગળ છે આપણે દરેક તેના માટે શું કરી શકીએ। કે આપણે દરેક શૌચાલયને સાફ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી નાખવું જોઈએ। તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે। તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે। હા, અમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે। તે ઘરના શૌચાલય કરતાં વધારે ગંદા હોય છે। તેમને સમયસર સાફ કરવામાં આવતા નથી। ચલો, અહીં સુધી અહીં આપણે પાઠ પૂરો થાય છે। તમને હોમવર્ક આપી દઉં છું। આજે જે પ્રશ્ન જવાબ લખાવ્યા તે નોટમાં લખવા અને પાકા કરવા।
તમારું હોમવર્ક છે જે મેં આજે તમને પ્રશ્નના જે બોર્ડ ઉપર જે લખાયેલા છે જે તમારે પાકા કરવાના છે અને લખવાના છે. અસ્તુ.